देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज कोरोना ना काल में दुनिया ना तमाम मंदिरों मस्जिदों चर्च अने गुरुद्वारा में ताड़ा वागी गया छे। मित्रों आटलो मोटो भयंकर निर्णय भगवाने कदाच एटला माटे लेवो पड्यो छे के मने तमने ये कहवा मागे छे के हूँ बहार नथी हूँ तमारी अंदर छू। અને એટલે સૂફી સંતે કહ્યું કે મુકુ કહાં ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં, નહીં મંદિર મેં નહીં મસ્જિદ મેં તો તેરે પાસ મેં। અને એટલે જ મિત્રો ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહેવું પડ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ઠો, અર્જુન જીવ માત્રના હૃદયમાં હું બેઠેલો છું। તો આવો મિત્રો આજે આપણે મીઠા લીમડાના મીઠા ઔષધીય ગુણો વિશે આપણે મિત્રો આજનો વિડિયો હું મારા વાડામાં જ શૂટ કરી રહ્યો છું। આપ જે સ્ક્રીન ઉપર જે છોડ જોઈ રહ્યા છો એના પાનને જોઈને તમે ઓળખી ગયા હશો, આ જે છોડ છે એ મીઠા લીમડાનો છોડ છે। મિત્રો આપણા રસોઈ ઘરમાં મીઠા લીમડાને જે સ્થાન આપ્યું છે એ સ્વાદ માટે તો એનું સ્થાન છે, પણ એની સાથે સાથે આયુર્વેદિક પણ આજે એનો જે ઉપયોગ છે પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું। મિત્રો મીઠા લીમડામાં વિટામિન એ 12,600 યુનિટ છે, કેલ્શિયમ 810 મિલીગ્રામ છે, ફોસ્ફરસ 600 મિલીગ્રામ છે અને લોહ તત્વ 3.1 મિલીગ્રામ છે। મિત્રો મીઠો લીમડો આપણે કઢીમાં છૂટથી વાપરીએ છીએ એટલે હિન્દીમાં ઘણા લોકો એને કઢી પત્તા પણ કહે છે। મિત્રો કઢીમાં તો આપણે લીમડો વાપરીએ છીએ પણ એની સાથે સાથે બીજી બધી ઘણી રસોઈમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, મમરા પૌવા વઘારવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો આ જે મીઠો લીમડો છે એની અંદર જે વિટામિન એ છે એ આંખો માટે ફાયદાકારક છે અને જે લોહ તત્વ છે એ આપણું હિમોગ્લોબિન વધારે છે। ખાસ યાદ રાખો કે આનો જે ઉપયોગ છે તમે પણ તમારા વાડામાં જો જગ્યા હોય તો એમાં જો મીઠો લીમડો ના હોય તો એનો છોડ રોપી દેજો, કારણ કે ઝાડા થઈ ગયા હોય, મરડો થઈ ગયો હોય કે ઉલટીમાં એ રામબાણી લાજ છે, તમને જો મરડો થયો હોય ચૂંકાઈને ઝાડા થતા હોય તો 3 ટાઈમ આ જે લીમડાના પાન છે એનો રસ કાઢી અને 3 ટાઈમ એક એક ચમચી રસ તમારે દર્દીને પીવડાવી દેવાનો છે। વોમિટિંગ થતી હોય તો એમાં પણ આ લીમડાના પાનનો રસ ઉપયોગી છે। મિત્રો આ લીમડાના ઝાડનું જે મૂળ છે એ મૂળ કોઈ જીવજંતુ આપણને કરડ્યું હોય અને એના ઉપર જો લગાવવામાં આવે તો ઝેરની અસર પણ ઓછી થઈ જાય છે। એટલે આ જે મીઠો લીમડો મારા અને તમારા આજ્ઞામાં જો ના હોય તો આપણે મીઠા લીમડાને આપણે એને ઉગાડી દઈએ, એનો છોડ રોપી દઈએ। અને એટલે જ મિત્રો કદાચ આયુર્વેદે આ મીઠા લીમડાનો આપણી રસોઈમાં ભરપૂર ઉપયોગ કરવાની છૂટ આપી છે। તો આવો આપણે બધા જો મીઠા લીમડાનો ઉપયોગ ના કરતા હોય તો ભરપૂર છૂટથી દક્ષિણ ભારતમાં તો દરેક આઈટમમાં દરેક રસોઈની વાનગીમાં છૂટથી મીઠા લીમડાનો ઉપયોગ થાય છે। તો આપણે ગુજરાતીઓ પણ આ મીઠા લીમડાનો છૂટથી ઉપયોગ કરીએ। બીજું કે મીઠો લીમડો એ પાચક છે, પાચન શક્તિ વધારે છે, ડાયજેશન સિસ્ટમને પણ સુધારે છે। મિત્રો મારા વાલા દર્શકોને પરમપિતા પરમાત્મા લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ મારી હૃદયથી પ્રાર્થના। આવતા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી મનહર પટેલના જય ભારત જય હિન્દ।